જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હરમેશ સત્યની સાથે. નાની એવી બાબતમાં અને જમવા જેવી બાબતમાં હત્યા કરવામાં આવી હતી. ઉપલેટામાં સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં એક વૃદ્ધની હત્યા થઈ હતી, જેમાં એક વ્યક્તિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બે દિવસ પહેલા ઉપલેટાના સોમનાથ મહાદેવ મંદિરના આંગણામાંથી એક વૃદ્ધની લાશ મળી હતી. પ્રાથમિક તપાસમાં લાશ જોતા લાશને ઢસડવામાં આવી હતી. ટેકા પાટુનો માર્ગ મોજ નદીના કાંઠે ઉપલેટા શહેરમાં મહાદેવનું મંદિર આવેલું છે. સોમનાથ મહાદેવના મંદિર ખાતે તારીખ 13/6 ના રોજ મરણ જનાર જે છે માધવજીભાઈ વિંજોડા, તે પોતે એકલા બેઠા હતા અને બપોરના સમયગાળા દરમિયાન આરોપી છે નારણભાઈ પોલાભાઈ ઘુલ જે ત્યાં આવેલા અને તેમને જમવાની બાબતમાં માથાકૂટ થઈ અને ત્યારબાદ મામલો બિચકતા જે આરોપી છે તેણે મરણ જનારને માથાના ભાગે અને પગના ભાગે પેટના ભાગે મારામારી કરી અને તેને મૃત્યુ નિપજાવ્યું છે તેવી હકીકત મળેલી. ત્યારબાદ જગ્યા ઉપરથી આરોપી જે છે તે ફરાર થઈ ગયેલ, જેથી ઉપલેટા પોલીસ સ્ટેશને માનનીય એસપી સાહેબની સૂચના મુજબ અલ્ય અલ્ય 3 ટીમ બનાવી અને તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીનો ગુનાહિત ઇતિહાસ કેટલો છે? શું કઈ કઈ બાબતના એમના પર ગુના નોંધાયેલા છે? અગાઉ પણ છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ આરોપી અંગે તપાસ કરી છે. તે બાબતમાં આરોપી વિરુદ્ધ કુલ 7 ગુનાઓ નોંધાયેલા છે અને આરોપી છે તે પ્રોહિબિશનના ગુનાઓમાં અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલો છે તેવી પ્રાથમિક દ્રષ્ટિએ હકીકત. હાલમાં એ બાબતે તપાસ ચાલુ છે. આરોપી કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ ચાલુ છે.